वरसाद नहीं वरसता वावणी करेलू पाक सुकाई रह्यो छे। चिंतित बनेला खेडूतोने मोटा प्रमाणमां नुकसानीनी भीती सेवाई रही छे, त्यारे विरમ ગામની શું છે સ્થિતિ આવો જાણીએ। નથી વરુણદેવ વરસતા કે નથી સિંચાઈના નીર મળતા, હાલ થયા છે બેહાલ। જો આમ જ રહેશે તો ખેડૂત માટે વર્ષ કાઢવું કાઠું પડી જશે। વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગત વર્ષની સરખામણીએ ખૂબ ઓછો વરસાદ વરસ્યો। શરૂઆતમાં ધીમી ધારે શરૂ થયેલા વરસાદ સમયે સારો વરસાદ થશે એવી આશા સાથે ખેડૂતોએ વાવેતર કર્યું, પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે। વિરમગામમાં સિઝનનો અત્યાર સુધીનો કુલ 146 મિલીમીટર વરસાદ નોંધાયો છે, ત્યારે નબળા પડતા પાકને સવરાજ શાખાની મુખ્ય કેનાલમાંથી પાણી અપાય તેવી માંગ ઉઠી છે। અને એના અનુસંધાને અમને તાત્કાલિક પાણી આપો, ઘોડા ફીડરમાં ગેટ આપો, તો જ અમે બચવાના છીએ। પણ અત્યારે હાલમાં વરસાદ પડતો છે નહીં, પછી અમારો મોલ બધો સુકાય છે, અમારો કોઈ આધાર યો નથી। મોલ હુકાય છે, અત્યારે ગાયું શેડૂતે રમતી મેલી દીધી, ગાયું સરી ખાવા દો, પણ આ શેડૂતને પાણી આવવા દે તો શેડૂત માટે માલધારી માટે બધા માટે સારું। વિરમગામ પંથકમાં કુલ 40,000 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે, જેમાં ડાંગરનું 5,900 હેક્ટરમાં વાવેતર, બાજરીનું 920 હેક્ટરમાં વાવેતર, તુવેરનું 880 હેક્ટરમાં વાવેતર, મગનું 1,230 હેક્ટરમાં વાવેતર, દિવેલાનું 1,950 હેક્ટરમાં વાવેતર, શાકભાજીનું 1,350 હેક્ટરમાં વાવેતર, ઘાસચારું 13,890 હેક્ટરમાં અને કપાસ 10,000 હેક્ટરમાં વાવેતર થયું છે। ત્યારે હવે વરસાદ ખેંચાતા આ તમામ પાક મૃતપાય થવાના આરે છે। જો વરસાદ થાય અથવા તો સિંચાઈનું પાણી મળે તો પાકને ફરી જીવતદાન મળે એવી સ્થિતિ સર્જાઈ છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ।